હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી કરેલા જોરદાર હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા છે અને 31ને ઈજા થઈ છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ હુમલાના પગલે ઇઝરાયેલ હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઇનીઓનો આંકડો 27,000ને વટાવી ગયો છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે છે. ઇઝરાયેલના લશ્કરે દાવો કર્યો છે કે તેમણે હમાસના 15 આતંકવાદીઓને મારી નાખ્યા છે. તેમણે એક સ્કૂલમાં હમાસના આતંકવાદી માળખાને ધ્વસ્ત કરી નાખ્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ વિરામ માટે હમાસની ઇઝરાયેલની જેલોમાં બંધ હજારો પેલેસ્ટાઇનીઓને છોડવાની અને ગાઝાપટ્ટી તાકીદે ખાલી કરી જવાની માંગને ફગાવી દીધી હતી. ઇઝરાયેલ પર 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલ હુમલામાં હમાસે 1200થી વધુને ઠાર કર્યા હતા અને 250થી વધુને બંધક બનાવ્યા હતા. ઇઝરાયેલે આ ઉપરાંત ગાઝાપટ્ટીમાં બનાવેલી 800 ઉપરાંતની ટનલોમાં સમુદ્રનું પાણી ભરી રહ્યું છે. આ માટે તેણે 1.5 કિલોમીટર લાંબી પાઇપલાઇન પાથરી દીધી છે. તેની મોટર હજારો લીટર સમુદ્રનું પાણી ખેંચવા સક્ષમ છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.